स्वामीनारायण संप्रदाय सामे सनातन धर्मना साधु संतोनी अंदर अत्यारे रोष भभूकी रह्यो छे अने साथे ज कायदाकीय लड़त चलावा माटे 10 दिवसमां समितिनी रचना करवानो निर्णय करवामां आव्यो छे। आ समितिनी रचना जूनागढ़नी अंदर करवामां आवशे। शेरनाथ बापूनी अध्यक्षतामां आ बैठक मळी हती अने तेमां सनातन धर्मना संतोनी बैठकनी अंदर सर्वानुमते आ निर्णय लेवामां आव्यो छे। सनातन धर्मनुं सम्मेलन पूर्ण थयुं छे। महंत आपणी साथे छे, कच्छना साधु आपणी साथे जोडाया छे। सनातन धर्मना तमाम संतो एक थईने कया बाबतनो महत्वपूर्ण निर्णय छे ते लेवामां आव्यो छे ने आगामी लड़त शुं हशे? विषय हनुमानजी महाराज नो हतो। हनुमानजी महाराज साथे आप जुओ छो, घणा टाइम थी सोशल मीडियामां स्वामीनारायण पथना पंथना साधुओ देवताओ हनुमानजी होय के शंकर भगवान गमे एने प्रत्ये वाणी विलास करता था। वारंवारे वाणी विलास न थाय અને ભગવાન દેવી સનાતન ધર્મનો ક્યાં પણ અપમાન થતો હોય એ ન થાય એના માટે આજે ઘણા બધા મુદ્દાઓ પ્રસાર કર્યા છે। એક સમિતિની રચના થવાની છે। એ સમિતિ પછી કોઈ ભી સનાતન ધર્મ સાથે ચેડાચાડા કરશે એને જવાબ દેવામાં જરૂર આવશે, જરૂર। એટલે ઋષિ ભારતી બાપુ પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ। બાપુ, અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા પણ કરવામાં આવી, ભગવાનનું અપમાન કરનારને હવે નહીં છોડવામાં આવે। જો ભગવાનની નિંદા કરે ને ભગવા પહેરવાનો અધિકાર જ નથી એ નિયમ લીધો, પછી ઊભા થઈને બધાએ સનાતન ધર્મના સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાની પણ વાત થઈ છે, અને વિચિત્ર એટા એ ખુશીની વાત છે। પરંતુ આ મૂવમેન્ટ અહીંથી અટકતી નથી, હજી જારું રહેશે, અને સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના એમાં વડીલ સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મળી અને પછી યોગ્ય નિર્ણય કાયમને માટે લેવામાં આવશે। એક મહત્વપૂર્ણ જ્યારે બેઠક ચાલતી હતી તે દરમિયાન એસપી સ્વામી સ્વામિનારાયણ સંતે પણ જોડાવાની વાત કરી છે। સંતો કઈ બાબતને આને જવાબ આપશે તેવા પ્રકારની જે રજૂઆત છે તે કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે અહીંયા તમામ સંતોનું જ્યારે સંમેલન ચાલતું હતું તે દરમિયાન જે પ્રકારે નિવેદનો આવ્યા, પરંતુ એક મહંતે વચ્ચે જ ઊભા થઈને કહ્યું હતું કે જો તેમને ખરેખર સમર્થન જ આપવું છે તો ભગવો ત્યાગવો પડશે, કાં તો પછી તેમની પાસે તેમના સંતો જે બોલ્યા છે, જે નિવેદનો આપ્યા છે તે તમામ નિવેદનોને કડકમાં કડક એવા સંતોને સજા અપાવી પડશે, સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો ત્યાગ કરીને સનાતન ધર્મમાં જોડાવવું પડશે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, લીંબડી।